મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે બોટાદ ખાતે પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના તેમજ સ્વચ્છતા સંદેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે વિશ્વની સામે રહેલી આતંકવાદ, ભ્રષ્ટાચાર, કુપોષણ, સામાજિક અસમાનતા જેવી અનેકવિધ વૈશ્વિક સમસ્યાઓ નિરાકરણ ગાંધી વિચારોમાં સમાયેલું છે. મહાત્મા ગાંધીજીના વિચારો તે સમયે જેટલા યથાર્થ હતા તેટલા જ આજના સમયમાં પણ યથાર્થ છે. કાર્યક્રમ પહેલા બોટાદની શ્રીમતી એલજી શાહ ગર્લ્સ સ્કૂલથી પ્રભાત ફેરી યોજાઈ હતી, જેનું મંત્રીશ્રી તથા મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રભાત ફેરી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી સરકારી હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટેના સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ 11 વાહનોનું મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી થાય અને સમગ્ર દેશ આ ઉજવણીમાં સહભાગી બને તે માટે આહ્વાન કર્યું છે. આ ઉજવણી થકી લોકો ગાંધીજીના વિચારોને અપનાવે અને તેના દ્વારા સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે દેશમાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. તેમ જણાવી એમને નવી પેઢીને ગાંધીજીના પુસ્તકોના વાંચન થકી તેમના વિચારોને જીવનમાં ઉતારી ગાંધી વિચારોના વાહક બનવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગામડું સમૃદ્ધ બને અને સમાજમાં સ્વચ્છતા જળવાય તે માટે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અને ગ્રામોત્થાનના વિચારોને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું કાર્ય આરંભાયું છે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના તથા ગાંધી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી સુજીતકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર શ્રી બીવી લિંબાસિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી માસુખભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અગ્રણીઓ સર્વશ્રી મનોહરભાઈ માતરિયા, ભીખુભાઈ વાઘેલા, સનાભાઈ કેરાળિયા, માધવજીભાઈ ભૂંગાણી, વિવિધ સંસ્થા સંગઠનના હોદ્દેદારો, શહેરીજનો તથા શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દોઢસોમી જન્મજયંતિ પૂજ્ય બાપુની, મહાત્મા ગાંધી ફાધર ઓફ ધ નેશન તરીકે એમની ઓળખ, આજે આખો દેશ એમને યાદ કરે છે, એમના વિચારોને યાદ કરે છે. દેશ માટે, આઝાદી માટે એમણે જે લડત લડી અને જે નોન વાયોલેન્ટ મૂવમેન્ટ આખા દુનિયામાં મહાત્મા ગાંધીજીએ સફળતાથી જે પ્રચાર કર્યો અને તે આજે બી લોકો યાદ કરે છે. આદરણીય નરેન્દ્રભાઈ, 150મી જન્મજયંતિએ એમના વિચારો વધારે લોકો જાણે તે માટે આ કાર્યક્રમો રાખ્યા છે અને આપણે આવતા દિવસોની અંદર એમના વિચારો કઈ રીતે અમલીકરણમાં આવે એના પ્રયત્ન કરવા જોઈએ. દરેક વિદ્યાર્થિનીને, વિદ્યાર્થી ભાઈ અને બહેનને વિનંતી કે આજના દિવસે એક સંકલ્પ લઈએ કે ગાંધીજી વિશે એક એમની બુક વાંચે, આત્મકથા વાંચે, ગાંધીજી વિશે જાણે, એ જ સાચી વિચાર છે, એ જ સાચી દિશા છે. અને મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે બોટાદની અંદર આજે જે વિદ્યાર્થીની ભાઈઓ બહેનોએ સંકલ્પ લીધો છે ગાંધીજી વિશે જાણકારી મેળવવાનો, એ આવતા દિવસોની અંદર પૂરો થશે.